Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. Topic to be discussed today of our chapter: miscellaneous material, plastic and PVC, thermoplastic resins, thermosetting resins, use of plastic, PVC, and ceramic products. So, dear student, in the last lecture. ઓફ ટીમ્બર વી હેવ ડિસ્કશન અબાઉટ ધ આર્ટિફિશિયલ ટીમ્બર જેમાં આપણે પ્લાયબોર્ડ વિનિયસ હાર્ડબોર્ડ બ્લોકબોર્ડ બેટન બોર્ડ લેમિન બોર્ડ પાર્ટિકલ બોર્ડ ઇમ્પ્રેન્ક કોમ્પ્રેકનું આપણે ડિસ્કશન કર્યું હતું અને તેનો બાંધકામના ક્ષેત્રે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તેનું પણ આપણે નૉલેજ મેળવ્યું હતું તો ટુડે વી સ્ટાર્ટ વિથ ધ New chapter, miscellaneous material, and topics. We start today with plastic and PVC. To start with the plastic and PVC, plastic is a material introduced since the last few years, but the rate at which it is replaced other materials is astonishing. It has entered into almost all field like the domestic, industrial, commercial, and transportation. Resin is the basic matter for the producing plastic. લેક કેસીન વિટમિન રબર આ ધ નેચરલ રેઝિન્સ વેલ ધ રેઝિન્સ પ્રિફેર ફ્રોમ ધ સિમ્પલ કાર્બોનિક એલિમેન્ટ બાય ધ કેમિકલ એક્શન આર આર્ટિફિશિયલ સિન્થેટિક રેઝિન્સ ડીએ સ્ટુડન્ટ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન પ્લાસ્ટિક છે એ સામગ્રી તરીકેનું ખૂબ જ ઉમદા સ્થાન મેળવ્યું છે અને તેના સ્થાનના હિસાબે વિવિધ સામગ્રીઓના સ્થાન છે એ કરતાં આગળ નીકળી ગયું છે અને લગભગ બધા જ ક્ષેત્રોમાં પ્લાસ્ટિક અનિવાર્ય બન્યું છે ડોમેસ્ટિક પર્પઝ હોય ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ હોય કોમર્શિયલ હોય ટ્રાન્સપોર્ટેશન હોય તો બધી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો આવ્યો છે અને દિન પ્રતિદિન તે છે આવા નવા પ્રકારોમાં જોવા મળે છે આપણે પ્લાસ્ટિક છે એ કાર્બનિક પદાર્થોમાંથી બનાવેલી સામગ્રી છે લેક છે કેસિન છે વિટ્યુમિન છે રબર છે નેચરલ રેઝિન્સ છે આ વાઇલ ધ રેઝિન્સ પ્રિપેર ફ્રોમ ધ સિમ્પલ કાર્બોનિક એલિમેન્ટ બાય ધ કેમિકલ એક્શન આર આર્ટિફિશિયલ રેઝિન્સ અને રેઝિન્સને અમુક કેમિકલ એડ કરીને બનાવવામાં આવે તો તે રીતે બનેલા રેઝિન્સને સિન્થેટિક રેઝિન્સ પણ કહેવામાં આવે છે આર્ટિફિશિયલ રેઝિન્સ પણ કહેવામાં આવે છે રેઝિન ઇઝ અ બેઝિક મેટર પ્રોડ્યુસિંગ પ્લાસ્ટિક લેક કેઝિન વિટામિન ને રબર આર ધ નેચરલ કુદરતી રેઝિન્સ છે પણ જ્યારે રેઝિન્સને આપણે કેમિકલ એક્શનથી અમે અમુક રસાયણો એડ કરી અને સિમ્પલ કાર્બોનિક એલિમેન્ટને એડ કરીને બનાવવામાં આવે તો તે રીતે બનાવેલા રેજિન્સને આપણે કૃત્રિમ રેજિન્સ અથવા તો આર્ટિફિશિયલ રેજિન્સ પણ કહેવામાં આવે છે પ્લાસ્ટિક એ બીકમે સેબલ ફોર ઓલમોસ્ટ ઓલ સેક્ટર ફોર ધ રીઝન્સ લાઈક પ્લાસ્ટિક કેન બી ગીવન ધ ડીઝાઇલ્સ લગભગ બધા ક્ષેત્રમાં પ્લાસ્ટિક છે અનિવાર્ય બની ગયું છે અને એના મુખ્ય કારણોમાં જોઈએ તો પ્લાસ્ટિકને આપણે ઈચ્છી તાકાર આપી શકીએ છીએ પ્લાસ્ટિક આર નોટ અફેક્ટેડ બાય ધ પેસ્ટ ઓર જમ્પ્સ પ્લાસ્ટિક ઉપર જીવત કે કિટાણુની અસર થતી નથી વેધર હેઝ એ લિટલ ઇફેક્ટ ઓન ધ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ઉપર વેધરની અસર પણ ઘણી ઓછી થાય છે પ્લાસ્ટિક કેન બી મેડ ટ્રાન્સપાંટ ઉપયુક્ત ટ્રાન્સપ્યુલન્ટ એન્ડ કલર એટલે પ્લાસ્ટિકને આપણે પારદર્શક અપારદર્શક અર્ધપારદર્શક અને રંગીન બનાવી શકીએ છીએ પ્લાસ્ટિક કેન રેજિસ્ટ મોઇશ્ચર પ્લાસ્ટિક છે ભેજનો પ્રતિકાર કરી શકે છે પ્લાસ્ટિક ડઝનોટ રિક્વાયર મેન્ટેનન્સ પ્લાસ્ટિકને જરાવણીની પડતી નથી પ્લાસ્ટિક ઇઝ લાઇટ ઇન વેઇટ પ્લાસ્ટિક છે વજનમાં હલકું હોય છે પ્લાસ્ટિક ઇઝ એન ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટર પ્લાસ્ટિક એ વિદ્યુતનો અવાહક છે પ્લાસ્ટિક કેન એબ્સોર્બર હીટ એન્ડ નોઇઝ પ્લાસ્ટિક ગરમી અને અવાજનું શોષણ કરી શકે છે પ્લાસ્ટિક ડઝ નોટ કોરોડ ઓવર ઇરોઇડ તેને કાટ પણ લાગતો નથી અને ખવાણ પણ થતું નથી ડિસ્પાઇટ ઓલ ઓફ ધીસ ક્વોલિટી આર અફોર્ડેબલ ઇન ધ પ્રાઇસ આ બધો ક્વોલિટી હોવા છતાં કિંમતમાં પણ તે કહેવાય ઇકોનોમિકલ છે પ્લાસ્ટિક કેન બી મેઇઝ ડ્યુરેબલ એન્ડ ધ ફેક્સિબલ તેને દઢ અને ફેક્સિબલ આપણે બનાવી શકીએ છીએ લચીલું પણ બનાવી શકીએ છીએ તો આ બધા કારણોની હિસાબે પ્લાસ્ટિક છે તે ઉપયોગમાં ખૂબ જ વધ્યું છે અને અનિવાર્ય બની ગયું છે કે પ્લાસ્ટિકને આપણે ઈચ્છિત આકાર આપી શકાય છે તેના પર કોઈપણ જાતના કીટાણુઓ કે જીવાતની અસર થતી નથી વેધરની પણ અસર ખૂબ જ ઓછી થાય છે પારદર્શક અપારદર્શક અને અર્ધપારદર્શક અને રંગીન બનાવી શકીએ છીએ ભેજનો પ્રતિકાર કરી શકીએ છીએ જાળવણીની ખાસ જરૂર રહેતી નથી વજનમાં પણ હલકું હોય છે વિદ્યુતનો અવાહક છે ગરમી અને અવાજનું શોષણ કરી શકે છે કાટ પણ લાગતો નથી અને ખવાણ પણ થતું નથી અને આ બધા ક્વોલિટી હોવા છતાં તે કિંમતમાં ખૂબ જ ઇકોનોમિકલ છે અને પ્લાસ્ટિકને દઢ અને અલચીલું બનાવી શકીએ છીએ હવે પ્લાસ્ટિકની આપણે ગુણવત્તા સુધારવા માટે અને તેમાં ક્વોલિટી વધારવા માટે રોજને રોજ નવા નવા અભ્યાસ ચાલુ જ રહે છે અને દિન પ્રતિદિન તેમાં નવા પ્રકારો પણ જોવા મળે છે અને તેમાં ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળે છે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ધી સિન્થેટિક રેઝિન્સ ફર્સ્ટ ઇઝ ધ થર્મોપ્લાસ્ટિક રેઝિન્સ એન્ડ થર્મોસેટિક રેઝિન્સ તાપમાન સાથેના ગુણધર્મો આપણે જોતા પ્લાસ્ટિકના બે પ્રકારો બને છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ હવે તેમાં આપણે પહેલાં થર્મોપ્લાસ્ટિક ઉપર ડિસ્કશન કરીએ ધીસ રેઝન બીકમ અ વેરી સોફ્ટ ઓન હિટિંગ વિધાઉટ સોઈંગ એની કેમિકલ ચેન્જીસ ધે કેન બી ગીવન ડિઝર્વ સેફ ઓન ધ હિટિંગ એન્ડ ધ પ્યોરિંગ ધેમ ઇન્ડ ધ ડાઇસ કુલિંગ ધે રિટેન ધ શેપો ડાય આ પ્લાસ્ટિકને ગરમ કરવાથી પોચું થાય છે અને ઠંડુ પડવાથી સખત થાય છે આ કારણને લીધે તેમાંથી જે આપણે બનાવેલા દાગીના છે આર્ટિકલ્સ છે તેને ગરમ કરીને ઓગાળીને તેમાંથી નવા આર્ટિકલ્સ એટલે કે દાગીના બનાવી શકાય છે અને જ્યારે તે ઠંડુ પડે છે ત્યારે ડાયના શેપની ડિઝાઇન પ્રમાણે

રાસાયણિક ડીકમ્પોઝિશન થવા માટે જરૂરી ગરમી કરતાં ઓછી ગરમી આપવી હોય તો તો આ રીતે આપણે થર્મો પ્લાસ્ટિક રેઝિન્સમાં આર્ટિકલને ગરમ કરી અને ફરીથી નવા દાગીના આપણે બનાવી શકીએ છીએ જો કે રાસાયણિક ડીકમ્પોઝિશન થવા માટે જરૂરી ગરમી કરતાં ઓછી ગરમી આપી હોય તો જ નવા દાગીના બનાવી શકાય છે આ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે અને આવા પ્લાસ્ટિક છે બરડ હોય છે અને તેના ગુંધરમાં સુધારવા માટે તેમાં પ્લાસ્ટિસાઈઝર એડ કરવા પડે છે અસ ધેસ પ્લાસ્ટિક આર બીટલ એન્ડ પ્લાસ્ટિસાઇઝર મે બી એડિટ ટુ ઇમ્પ્રુવ ધેર ક્વોલિટી એટલે કે આવા દાગીના છે તે બરડ હોય છે અને તેના ગુંધર્મ સુધારવા માટે આપણે પ્લાસ્ટિસાઈઝર ઉમેરવા પડે છે સેલ્યુલોસ એક્રેલિક વિનાઇલ સ્ટ્રાઇન એક્સેટ્રા આ ધ એક્ઝામ્પલ ઓફ ધી થર્મોપ્લાસ્ટિક રેઝિન તો આ થર્મોપ્લાસ્ટિક રેઝિનના ઉદાહરણો છે Thermosetting resins. This resin sets permanently on the heating them. Further heating does not form. This resin cannot be used again and again like thermoplastic resins. They are strong, hard, and durable. Casein, phenol, formaldehyde, melamine, formaldehyde, etc. are the example of the thermosetting resins. Thermosetting plastic, che તેને આપણે ગરમ કરીને પરમાનલી એક જ વાર બનાવી શકીએ છીએ અને આ પ્રકારના પ્લાસ્ટિકમાં મોલ્ડિંગ દરમિયાન ગરમી અને દબાણ લઈને રાસાયણિક ફેરફારો થતા હોય છે તેથી આ પ્લાસ્ટિક છે એ સખત બની જાય છે હાર્ડ બની જાય છે થર્મો પ્લાસ્ટિકની જેમ ફરીથી આપણે તેને પીગાળી અને નવું પ્લાસ્ટિક આપણે બનાવી શકતા નથી આ પ્લાસ્ટિકને ફરી ગરમ કરવાથી તે પોચું પણ પડતું નથી તેથી આ પ્લાસ્ટિકનું છે એ ફરીથી મોડલિંગ કરી શકાતું નથી તો આવા પ્લાસ્ટિક છે એ મજબૂત છે હાર્ડ છે અને ટકાઉ છે કેસીન છે ફિનોલ ફોર્મલ ડીહાઈડ ફોર્મલ ફોર્મલહાઈડ આ બધા છે તે થર્મોસેટિક ના ઉદાહરણો છે ના ધ ટાઈપ્સ ઓફ ધી થર્મોપ્લાસ્ટિક્સ તેના બે વિભાગ પડે છે થર્મોપ્લાસ્ટિકના સેલ્યુલોઝ અને પોલિમર તો સેલ્યુલોઝમાં આવે છે સેલ્યુલોસ નાઇટ્રેટ તે દ્રઢ છે મજબૂત છે અને જલ્દીથી સળગી ઉઠે છે રંગ ઉડી જાય છે સારી ઘરસાણ પ્રતિરોધક શક્તિ વેરી શકાય છે અને એસિડના પ્રતિરોધક સારા છે સારા વીજ ગુણધર્મો ધરાવે છે એનો ઉપયોગ છે એ વાર્નિસ ચશ્માની ફ્રેમ પેન રંગો ચપ્પુના હાથા દાંતિયા રમકડા વગેરે બનાવવા માટે થાય છે સેલ્યુલોઝ એસિટેટ તે ઓછી મજબૂતા આકાર ગુમાવે છે દ્રઢ ઉચ્ચ આઘાત શક્તિ ગરમી પ્રકાશ સામે સ્થિર અને જલ તેજાબની અસર થાય છે આલ્કલીની અસર થાય છે સારા વીજ ગુણો છે ઓવેલ ગ્રીસ વગેરેનો આપણો પ્રતિકાર કરી શકે છે એના ઉપયોગની વાત કરીએ તો તે વિદ્યુત વિસંગાહક સામગ્રી ઓજારો હાથા ગોગલ્સ દાંતિયાઓ કૃત્રિમ રેશમ સળિયા પ્લાસ્ટિકના અને પ્લાસ્ટિકની નળીઓ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે સેલ્યુલોસ એસિટેટ બ્યુટારેટ તેના ગુણધર્મોની વાત કરીએ તો તે સેલ્યુલોસ છે એસિટેટ જેવા ગુણધર્મો ધરાવે છે ભેજની સામે પ્રતિરોધક છે અને સ્થિરતા આપે છે તેનો ઉપયોગ છે એ ટૂથબ્રશના હાથા દાંતિયા બનાવવા માટે બટન લાખ રંગ વગેરે બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે સેલ્યુલોસ ઇથર તેના બે ભાગ પડે છે ઇથર સેલ્યુલોસ અને મીઠાઈ સેલ્યુલોસ ઇથર સેલ્યુલોસ છે એ સ્થાયી છે મન તેજાબની અસર થતી નથી આઘાત શોષક છે સ્થિરતા છે અને વિદ્યુત વિસહક છે અને મિથાઇલ સેલ્યુલોઝની વાત કરીએ તો તે પ્લાસ્ટિકમાં દ્રાવ્ય છે સંસારગી પદાર્થો કોસ્મેટિક બનાવવા માટે વગેરેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુતનું વિસહાય મટીરિયલ છે સળિયા છે રેનકોટ છે વગેરે બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આવે છે એ પોલીમર્સ તો તેમાં આવે છે પોલીથીલિન એલડીપી અને એચડીપી તેના ગોંઘર્મની વાત કરીએ તો તે પ્રવાહીમાં અદ્રાવ્ય છે જલ્દીથી ન સળગી તેવા ઓછું સંકોચન એસિડની અસર થતી નથી કાર્બનિક દ્રાવણોની અસર થતી નથી અને ભેજનો પ્રતિરોધક છે તેનો ઉપયોગ છે એ રમકડા બનાવવા માટે ગર્ભવરાશની ચીજવસ્તુઓ બનાવવા માટે સંસર્ગી પટ્ટાઓ બનાવવા માટે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવા માટે અને વિદ્યુતના વિ બનાવવા માટે થાય છે એક્રિલેકની વાત કરીએ આપણે તો એક્રિલેક છે એ સારું વિદ્યુત સહક છે પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે અક્રિય પાણીનું અવશોષણ આઘાતને લગતા તિરાડો પડે તેવા અને કૂચા ન ઉડે તેવા તેમાં આઘાત લાગતા તિરાડો પડે પણ સાવ તૂટી જતું નથી એનો ઉપયોગની વાત કરીએ તો સુરક્ષા કવચમાં ટેલિફોન મોલ્ડિંગ વજન વજનકાંટા એનિમલ રંગ અને સંસર્ગી પદાર્થ બનાવવા માટે એક્રેલિકનો ઉપયોગ કરવામાં આવે છે વિનાલ રેજિન્સ છે તે એસિટેટ અને પીવીસી બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે તો વિનાલ એસિટેટ છે એ રંગહીન છે પારદર્શક છે વિદ્યુતનું ખવાર પ્રતિરોધક છે તેનો ઉપયોગ છે એ પતિદાર કાચ લાખ રંગ અને સંસર્ગી પદાર્થો બનાવવા માટે થાય છે અને વિનાઇલ ક્લોરાઇડ પીવીસી છે તે રંગહીન પારદર્શક હવામાનની અસર ઓછી વગેરે ગુણધર્મો ધરાવે છે અને તેનો ઉપયોગ છે એ આપણે રેનકોટ છે ટેબલ ક્લોથ છે લેધર ક્લોથ મોટરના કવર હેલ્મેટ મડગાર્ડ પ્લગ ગ્રીપ ઘડિયાળના પટ્ટા હેન્ડબેગ રમકડા ટાઇલ્સ પતરા બાટલીના ઢાંકણ વિદ્યુતના સાધનો અને પાઇપ્સ બનાવવા માટે વગેરે માટે આપણે ઉપયોગ કરીએ છીએ પોલિસ્ટ તે બરોડ છે ચટકાટવાળું રસાયણની અસર થતી નથી સારું વિદ્યુતનો વિસાહક છે તેના ઉપયોગની વાત કરીએ આપણે તો તે ટેલિવિઝન વાયરલેસ ઉષ્મા વિસહક પંખાના બ્લેડ રમકડાં વગેરે બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે પોલીમાઈટ છે તેના ગુંધણની વાત કરીએ તો તે પાણી છે તેજાબ છે આલ્કલીની અસર થાય છે તેના ઉપયોગની વાત કરીએ તો તે નાયલોન બેરિંગ ગિયર્સ દાંતિયા દૂધની બોટલ કેબલના આવરણ દવા ઉદ્યોગ પેકિંગ મટીરિયલ્સ બ્રશ અને દોડા બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે આ થર્મોપ્લાસ્ટિકના બે પ્રકાર મેન સેલ્યુલોઝ અને પોલિમર્સના ગુણધર્મો અને ક્યાં ક્યાં જગ્યાએ ઉપયોગ થાય છે તેનું આપણે ડિસ્કશન કર્યું ટાઈપ્સ ઓફ ધી થર્મોસેટિંગ પ્લાસ્ટિક તો તેમાં આવે છે ફિનોલ ફોર્માલડી તે છે રંગો વારની સંસર્ગી પદાર્થ બોટલના ઢાંકણા કેમેરા કવર સ્વિચ રેડિયો ટેલિફોન વગેરે બનાવવા માટે થાય છે યુરિયા ફોર્માલ હવામાનનો પ્રતિકાર કરી શકે છે ઓછું પાણી શોષે છે વધુ વીજ પ્રબળતા ધરાવે છે વિદ્યુત વિસહાતે અને વિદ્યુત સાધનો અને સંસર્ગીય પદાર્થો બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે મિલેલાઇન ફોર્માડીહાઈડ તે વિદ્યુતનું પ્રતિરોધક છે પાણીનું શોષણ ઓછું છે સખત છે બરળ છે ડર છે અને ઘર્ષણ પ્રતિકારક છે એપોક્સી બીબા ઘર્ષણ પ્રતિકારક અછિદ્ધાળુતા વજનમાં હલકું ગરમી ઠંડી માટે પ્રતિકારક વાતાવરણનો સામનો કરી શકે છે પોલિએસ્ટર વીજ પ્રતિરોધક છે ઇલેક્ટ્રિક મોટર્સ પ્રિન્ટેડ સર્કિટ અને મેટાલિક યાન વગેરે બનાવવા માટે પોલિએસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે સિલિકોન ઊંઝણ તરીકે તેનો ઉપયોગ કરવામાં થાય ઊંઝણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત વિસહાય સિલિકોન રબર વિદ્યુત પ્રતિરોધક વિદ્યુત વિસહાયક સામગ્રી બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ કરવામાં આવે છે તો આ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના પ્રકારો અને તેના ઉપયોગોની વાત કરી નાવ ધ યુઝ ઓફ ધી પ્લાસ્ટિક તો પ્લાસ્ટિકનો ઉપયોગ તો સેનિટરી પાઇપ્સ પાઇપ ફિટિંગ વાલ્વ સાવર બાથ ટ્સ ટોઇલેટ સીટ વોલ ફ્લોટ્સ બાથ ટ્રેપ્સ રેન વોટર પાઇપ્સ એટલે કે પાઇપ પાઇપ ફિટિંગ વાલ્વ સાવર બાથટપ ટોયલેટની બેઠક બોલ ફ્લોટ્સ ટ્રેપ્સ વરસાદના પાણીના પાઇપ્સ વગેરે બનાવવા માટે સેનિટરી વિભાગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે વોટર સપ્લાયમાં આપણે વાત કરીએ તો ફિક્ચર્સ ફિટિંગ્સ તો વોટર સપ્લાય પાઇપ છે પાઇપ ફિટિંગ્સ છે ટ્રેપ્સ છે સિંક છે ફૂટ વાલ્વો છે અને વોટર ટેન્કમાં એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે પાઇપ ફિટિંગ્સમાં પાઇપમાં ટ્રેપ્સમાં સિંક ફૂટ વાલ્વ વોટર ટેન્ક વગેરે બવા પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારબાદ શટર્સ વોટરપ્રૂફિંગ હીટ ઇન્સ્યુલેશન સેલ્સ ફર્નિચર સાઉન્ડ ઇન્સ્યુલેશન પાર્ટિશન વોલ વોલ પેનલ વોલ પેન્ટ્સ ઇલેક્ટ્રો વાયર સ્વિચીસ એન્ડ સોકેટમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ ફ્લોર ટાઇલ્સ છે બારી બારણાના ફ્રેમ છે શટર છે વાસણો છે પાટીસન દિવાલો છે વોલ પેનલ છે સ્વિચો છે છાપરાઓ છે વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ મટીરિયલ તરીકે સાઉન્ડ ઇન્સ્યુલેશન વોલ પેઇન્ટ સોકેટ્સ અને ઇલેક્ટ્રિક વાયરની પાઇપો બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ તેમજ ટીવી કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલ ટેલિફોન સીડી પ્લેયર્સ રેડિયોઝ ટેપ્સ રેકોર્ડર નેવી એન્ડ ધ એરોસ્પેસ એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ્સ એન્જિનિયરિંગ મશીન પાર્ટ ટૉોઈસ લાઇટવેઇટ કોન્ક્રિટ એન્ડ ફાઇબર ગ્લાસ હવે ઇલેક્ટ્રોનિક ગેઝેસ છે આપણે છે ટીવી છે કોમ્પ્યુટર છે લેપટોપ છે મોબાઈલ છે ટેલિફોન છે સીડી પ્લેયર છે રેડિયો છે ટેપ રેકોર્ડ નેવી અને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ઓટોમોબાઈલ્સમાં યંત્રોના ભાગો બનાવવા માટે રમકડાં છે લાઇટવેઇટ કોન્ક્રીટ અને ફાઈબર ગ્લાસ વગેરે બનાવવા માટે આપણે પ્લાસ્ટિકનો અત્યારે ખાસો ઉપયોગ કરીએ છીએ વિથ ધ ડ્રાય હાઇડ્રોજન ક્લોરાઇડ વિનાલ ક્લોરાઇડ ઇઝ ઓપ્ટેન પીવીસી ઇઝ મેડ બાય ધ પોલિમરાઈઝિંગ વિનેલ ક્લોરાઇડ એસીટીલિન વાયુની સુકા હાઇડ્રોજન ક્લોરાઈડની સાથેની પ્રક્રિયા દરમિયાન વિનાઇલ ક્લોરાઇડ મળે છે અને વિનાઇલ ક્લોરાઇડ ને ધીસ પ્લાસ્ટિક ઉપર ભીજની કોઈ બહુ ખાસ અસર થતી નથી ધીસ પ્લાસ્ટિક બન્ડ વેન એક્સપોઝ ટુ ફાયર અવેલેબલ ઇન ધ્રેક્ટિવ કલર લાઈંગ પીવીસી સીટ અને વુડન સરફેસ Reduce the wear and tear of ધ surface એન્ડ ટેર ઓફ noise. આ પ્લાસ્ટિક છે એ અગ્નિના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે પીવીસી છે આપણે ખૂબ જ જુદા જુદા કલરમાં ઉપલબ્ધ છે અને લાકડાની ફરસ ઉપર પીવીસી ની ચાદરો આપણે પાથરી દેવાથી ફરસનો ઘસારો ઘટે છે અને અવાજ પણ ઓછો થાય છે રિડ્યુઝ ધ નોઈઝ ઇટ ઇઝ ધ અફેક્ટ સન રેઝ એન્ડ ઇટ ઇઝ લાઇટ ઇન ધ વેઇટ એટલે તેના પર સૂરજના કિરણોની અસર થાય છે અને તે વજનમાં પણ હલકું છે કેન બી ઇઝીલી કટ એન્ડ ધ સિમ્બોલાઇઝ એસિડ એને આપણે સરળતાથી કાપી શકીએ છીએ અને એસિડનું પણ પ્રતિકારક છે યુઝ અઝ એ ઇન્સ્યુલેટર ફોર કોટિંગ ઇલેક્ટ્રિક વાયર્સ ફોર પેન્ડ્સ એન્ડ ફોર પાઇપ્સ તે ઇન્સ્યુલેટર તરીકે ઇલેક્ટ્રિકના વાયરોના કોટિંગ માટે ઇમલ્સનના રંગો માટે અને પાઇપો માટે ઉપયોગમાં આવે છે

પાઇપ્સ છે વગેરે છે એ પીવીસી માંથી બનાવવામાં આવે છે તો આ આપણે પીવીસીની વાત કરી પીવીસી એટલે પોલીવિનાયલ ક્લોરાઈડ નેક્સ્ટ ટોપિક ઇઝ સિરામિક પ્રોડક્ટ તો ટાઈપ્સ ઓફ ધી ક્લે યુઝ ફોર ધ સિરામિક પ્રોડક્ટ સિરામિક ઉત્પાદનો માટે ઉપયોગમાં લેવાતી માટીના પ્રકારોની આપણે ડિસ્કશન કરીએ તો પેલા આવે છે એમાં ક્રેયોલીન

દહન કર્યા બાદ આ માટી છે એ કાચેજ સ્વરૂપમાં સફેદ રંગ જાળવી રાખે છે અને પર્સોલિનની બનાવટમાં આ મેઇન પાર્ટ તરીકે છે ઇઝ ધ મેઇન સ્ટે ઓફ ધ ધોલિન નેક્સ્ટ ઇઝ ધ બોલ ક્લે ધી ક્લે પાર્ટિકલ આર વેરી સ્મોલ ઇન સાઇઝ એન્ડ કન્ટેનર નેગ્લિજીબલ અમાઉન્ટ ઓફ ધ આઈન ઓક્સાઇડ એન્ડ ધ સોલવન્ટ એન્ડ ધીસ ક્લે ઇઝ યુઝ ટુ મેક ધી ઇલેક્ટ્રિકલ પર્સોલીન આ માટીના કણોનું કદ ઘણું નાનું હોય છે અને તેમાં આયન ઓક્સાઇડને તથા પ્રદ્રાવક પદાર્થોનું પ્રમાણ પણ ખૂબ જ નહીવટ હોય છે તે શું હોય છે અને વિદ્યુત પરસોલિન બનાવવા માટે આ માટીનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ઇઝ ધ ફાયર ક્લે ઓર ધ ઇગ્નોસ ક્લે ધીસ ક્લે ઇઝ ધ હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ એન્ડ ડઝ નોટ મેલ્ટ અપ ટુ વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ સેન્ટીગ્રેડ ઓફ ટેમ્પરેચર હેન્ડ ઇટ ઇઝ કોલ્ડ ધ ફાયર ઇગ્નોસ ક્લે This clay is used for the thermal leaning of the furnaces. porcelain is made by the adding quartz and the feldspar to the craoline. Feldspar acts as a solvent and the melts during the combination to the ingredient with the other compound of clay, forming the vitreous layer over the articles. Lagnijit mate e hydrated aluminum. સિલિકેટ છે અને તે સોળસો સેન્ટિગ્રેટ તાપમાન સુધી પીગળતી નથી આથી તેને અગ્નિજીત માટી કહેવામાં આવે છે ભઠ્ઠીઓની લાઇનિંગ માટે આ માટીનો ઉપયોગ કરવામાં આવે છે ક્રેયોલિનમાં ક્વાર્સ અને ફેલ્સપાર ઉમેરીને પર્સોલીન બનાવવામાં આવે છે અને ફેલ્સ્પાર છે એ પદ્રાવક તરીકે વર્તે છે અને દહન દરમિયાન પીગળી અને માટીના બીજા સઘટકોનું અને માટીના બીજા સઘટકોનું એકીકરણ કરે છે અને દાગીના ઉપર છે આર્ટિકલ્સ ઉપર છે એ કાચિત પર બનાવે છે સો ધીઝ ઇઝ ધ ફાયર ક્લે અગ્નિજીત માટી ટુ મેથડ ઓફ ધ મેકિંગ ધ પર્સોલિન્સ બે પદ્ધતિ છે ડ્રાય મેથડ અને વેટ મેથડ એટલે કે સૂકી પદ્ધતિ અને ભીની પદ્ધતિ તેમાં આપણે ડ્રાય મેથડનું ડિસ્કશન કરીએ કે ધીસ કમ્પોનેન્ટ અપડી પર્સોલીન આર મિક્સ ધ હાઇડ્રોલિક પ્રેશરાઇઝ એન્ડ ધ ફોલ્ડેડ ટુ ધ ડિઝાયર શેપ એન્ડ ધેન ઇન્સેટેરેટેડ ઇન ધ ફરનેસ એન્ડ ધેન ઇન્સેન્ટરેટેડ આ પર્સોલિનના ઘટકોને મિક્સ કરી અને હાઇડ્રોલિક પ્રેશર આપીને ઈચ્છિત આકારમાં આપણે ઢાળવવામાં આવે છે અને પછી ભઠ્ઠીમાં એનું દહન કરવામાં આવે છે તો આ સૂકી પદ્ધતિની વાત આવી Wet method like a Bhinipadati, the component of the porcelain are mixed with the water to make a paste into the mold and dried without cracking. The primary combustion is that uh, carried out in the furnace at a temperature of 600 to 800 Celsius of degree. This combustion gives the required strength to glazing. The ornamental are then applied to the brush and a solution of the metal oxide to give the glittering. માર્બલ ફેસ પ્લેટ બોરેક્સ એન્ડ સેન્ડ ડિફરન્ટ કલર કેન બી ઓલ્સો બી ડન ઓન ધ સેમ આર્ટિકલ પર્સોલિનના ઘટકોને પાણી સાથે મિશ્ર કરી અને પેસ્ટ બનાવી બીબામાં ઢાળી ઈચ્છિત આકારો આપણે મેળવવામાં આવે છે અને તિરાડ ન પડે તે રીતે તેની સુકવણી કરવામાં આવે છે ત્યારબાદ ભઠ્ઠીમાં છસોથી આઠસો સેન્ટિગ્રી ટેમ્પરેચરે તેનું પ્રાથમિક જવલન કરવામાં આવે છે આ જવલનથી ઓપ ચઢાવવા માટેની જરૂરી મજબૂતાઈ આપણે મળી રહે છે ત્યારબાદ દાગીના ઉપર ચકમક આરસ પાર બોરેક્સ રેતી તથા રંગો આપવા માટે ધાતુના ઓક્સાઇડનું દ્રાવતા પીછી મારફતે લગાડવામાં આવે છે અને એક જ દાગીના ઉપર આપણે જુદા જુદા રંગો પણ કરી શકાય છે ધન્ડ્રામેન્ટ ધસ પ્રિપેર આર એરેન્જ ઇન ધ લાર્જ સિલિન્ડ્રિકલ અર્થનવેર વિસલ્સ એન્ડ ધ રી બેક્ડ ઇન્ટ ધ ટનલ ફોરનેસ એટ ધ ટેમ્પરેચર ઓફ ટ્વેલ્વ હંડ્રેડ ઓફ સેન્ટીગ્રેડ ટેમ્પરેચર તો આ રીતે જે દાગીના તૈયાર કરેલા હોય છે આર્ટિકલ્સ તૈયાર કરેલા હોય છે તેને માટીના મોટા નળાકારના વાસણોમાં ગોઠવી અને સુરંગ ભઠ્ઠીમાં બારસો સેનિક્રેડ તાપમાનને ફરીથી પકવવામાં આવે છે ધ ટેમ્પરેચર ઇન ધ ફોનેસ ઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ એન્ડ ધેન ગ્રેજ્યુઅલી રિડ્યુસ એન્ડ ધ ઇલેક્ટ્રિક કન્ડક્ટર કેન બી ઓપન ઇન ધીસ વે તો ભઠ્ઠીમાં તાપમાન છે એ ધીમે ધીમે વધારીને પછી ધીમે ધીમે ઘટાડવામાં આવે છે રમકડા છે વાસણો છે વિદ્યુત વિસહકો છે તે આ પદ્ધતિથી આપણે મેળવી શકીએ છીએ પર્સોલન હેઝ એ ગ્લોઝી સ્મૂથ એન્ડ ધ હાર્ડ સરફેસ ઇમ્પર્મિયેબલ એન્ડ ધ સેમી ટ્રાન્સપેલ અઝ વેલ એઝ ધ ગુડ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઇટ ઇઝ નોટ અફેક્ટ બાય ધ એસિડ ઓઇલ ઓર વોટર તો પર્સોલનની બનાવટો છે એ ચમકવાળી સુવાળી અને સખત સપાટી અપારગમ્ય અને અર્ધપારદર્શક હોય છે તેમજ સારી વિદ્યુત પ્રતિરોધક શક્તિ ધરાવે છે તેના ઉપર કોઈપણ જાતના એસિડ તેજાબ તેલ બેઝ કે પાણીની અસર થતી નથી તો આ ભીની પદ્ધતિની આપણે ડિસ્કશન કર્યું વેટ મેથડ ઓફ ધી પર્સોલિન આ પર્સોલિનના બે પ્રકાર છે તેરા ટુ ટાઇપ્સ ઓફ ધી પર્સોલિન લો વોલ્ટેજ પર્સોલિન અને હાઈ વોલ્ટેજ પર્સોલિન તો લો વોલ્ટેજ પર્સોલીનમાં છે તેમાં મુખ્ય કમ્પોનન્ટની વાત કરીએ તો પર્સોલિન ક્લે બોલ ક્લે એટલે બોલ માટી ફેલ્સ્પ્લાર ચોક અને ફ્લિન્ટ પાવડર એટલે કે ચકમકનો ભૂકો ચીનાઈ માટી છે બોલ માટી છે ફેલ્સપ્લાર છે ચોક છે અને ચકમકનો ભૂકો છે ઇલેક્ટ્રોલાઇટ સબસ્ટન્સ સ્વિચ બ્લોક્સ લેમ્પ સોકેટ એક્સેટ્રા આ ધ મેડ ઓફ ધીસ પર્સોલિન બાય ધ ડ્રાઈ મેથડ એટલે આ પર્સોલિનની સૂકી પદ્ધતિ દ્વારા છે વિદ્યુત વિસહાય પદાર્થો સ્વિચ બ્લોક છે લેમ્પ સોકેટ છે વગેરે આપણે બનાવી શકીએ છીએ હાઈ વોલ્ટેજ પર્સોલીન ધીસ પર્સોલીન ઇઝ મેડ વિથ ધ વેટ મેથડ એન્ડ ધ કમ્પોનેન્ટ ઓઝ ધ રિક્વાયર સ્ટેટીએક કાર્ડેરાઈટ્સ ઝિકોન કાર્બન એન્ડ ગ્રેફાઇડ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તો હાઈ વોલ્ટેજ પર્સોલીન છે એ ભીની પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે અને તેમાં સ્ટીએક છે કોડીરાઈટ છે ઝીંકોન કાર્બન અને ગ્રેફાઇડ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તો આપણે આ પર્સોલીના પ્રકારની વાત કરીએ તેમાં લો વોલ્ટેડ પર્સોલિન અને હાઈ વોલ્ટેડ પર્સોલીન થેન્ક યુ સ્ટુડન્ટ આજે આપણે પ્લાસ્ટિક અને પીવીસી ટોપિકમાં પ્લાસ્ટિક એટલે શું પ્લાસ્ટિકના રિકવાયરમેન્ટ્સ તેના કેરેક્ટરિસ્ટિક્સ તેના પ્રકાર થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક થર્મોસેટિંગના પ્રકારો થર્મોસેટિંગના પ્રકારો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ પીવીસી એટલે શું ને લાસ્ટમાં આપણે સિરામિક પ્રોડક્ટ્સ તેમાં તેમાં સિરામિક ઉત્પાદનો માટે ઉપયોગમાં લેવાતી માટીના પ્રકારો અને પર્સોલીનની બનાવવા માટેની બે સિસ્ટમ સૂકી પદ્ધતિ અને ભીની પદ્ધતિ તેમજ પશુલિનના પ્રકારની આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું થેન્ક યુ